हेलो फ्रेंड्स, धोरण 12 इंग्लिश सेकंड लैंग्वेज में आज आपणे यूनिट 3 रीड 1 मैनेज योर स्ट्रेस में स्ट्रेस मैनेज करवानी त्रीजी टेक्निक विषे भणीशुं। मित्रों, तमे जाणो छो के आ अगाउना बे वीडियोज में तमे स्ट्रेस मैनेज करवानी बे टेक्निक शीखी गया छो। पहली टेक्निक शीख्या था तमे स्टॉप ओवरथिंकिंग, अने सेकंड पार्ट में तमे शीख्या था सेल्फ हिप्नोसिस। आजे आ थर्ड पार्ट नी अंदर आजे अपने स्ट्रेस ने मैनेज करवानी त्रीजी टेक्निक द स्क्रीन एक्सरसाइज विषे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आ बधी स्ट्रेस ने मैनेज करवानी जे टेक्निक आपणे शीखी रह्या छे, जे एक्सरसाइजीज आपणे शीखी रह्या छे, ए रियल लाइफ में पण तमने खूब उपयोगी थाय एवी छे। तमे धोरण 12 साइंसना विद्यार्थी हो अने जो तमने थोड़ो थोड़ो स्ट्रेस पहोंचतो होय तमारा अभ्यास बाबते के तमारी जाहिर परीक्षाओं बाबते, तो ज्यारे पण तमने एम लागे के हवे मारे स्ट्रेसमांथी बहार निकळवुं छे, स्ट्रेस वधी रह्यो छे, त्यारे जो तमे आमांथी कोई एक टेक्निकने प्रेक्टिकली अमलमां मूकशो तो चोक्कस तमे राहतनी लागणी अनुभवशो। वधु समय न लेता आपणे द स्क्रीन एक्सरसाइज विशे भणवानी शरूआत करीए। जो, when emotions have taken you over, it becomes nearly impossible to think clearly. When emotions have taken you over, જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય, તમે ડિસ્ટર્બ હો, દુખી હો, હતાશ હો, કન્ફ્યુઝડ હો, લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય, તમારા પર કાબૂ મેળવી લે, ટેક ઓવર કરવું એટલે કાબૂ મેળવી લેવું। વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમારા પર કંટ્રોલ મેળવી લે, લાગણીઓ પ્રભાવિત થઈ જાય ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે સ્પષ્ટ વિચારવું અને સાચો નિર્ણય લેવો લગભગ અશક્ય બની જાય છે। જ્યારે આપણી લાગણીઓ પ્રભાવી હોય, જ્યારે તમે વધુ પડતા દુઃખી હો, વધુ પડતા ડિસ્ટર્બ હો, વધુ પડતા ઉદાસ હો કે હતાશ હો, ત્યારે થિંકિંગ તમારું ક્લિયર થતું નથી, રાઈટ ડિસિઝન લઈ શકાતું નથી, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી। હવે ત્યારે શું થઈ શકે? જુઓ, ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ। આવી સ્થિતિમાં એવી શક્યતા રહેલી છે કે યુ મે ટેક અનવાઇઝ ડિસિઝન્સ, જ્યારે લાગણીઓ તમારા પર પ્રભાવી હોય ત્યારે જો તમે કોઈ નિર્ણય લેવાનો પ્રયત્ન કરશો તો એ નિર્ણય કેવો હોઈ શકે? અનવાઇઝ, ખોટો નિર્ણય લેવાય છે, અનવાઇઝ ડિસિઝન। વાઇઝ એટલે ડાપણ ભર્યું, શાણપણ ભર્યું, અનવાઇઝ ડિસિઝન્સ, યુ મે ટેક અનવાઇઝ ડિસિઝન્સ, ત્યારે કદાચ તમારાથી ખોટા નિર્ણય લઈ શકાય, લેવાઈ જાય એવું બની શકે, અથવા તો અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તમે કોઈ એવી વાતમાં સહમત થઈ જાઓ કે જે તમારા એડવાન્ટેજમાં ન હોય, તમારા માટે લાભ કરતા ન હોય, તમારા માટે નુકસાન કરતા હોય। જ્યારે લાગણીઓ તમારા પર પ્રભાવી હોય ત્યારે તમે ક્લિયર થિંકિંગ કરી શકતા નથી અને ત્યારે એવી શક્યતા વધારે છે કે તમે અનવાઇઝ ડિસિઝન્સ લઈ શકો, ખોટા નિર્ણય તમારાથી લેવાઈ જાય, અથવા યુ મે અગ્રી ટુ સમથિંગ, તમે એવી કોઈ બાબત સાથે અગ્રી થઈ જાઓ, હા પાડી દો, સંમતિ આપી દો, કેવી બાબત? વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જે તમારા એડવાન્ટેજમાં ન હોય, તમારા લાભમાં ન હોય એવી વાત સાથે તમે સંમત થઈ જાઓ। કેમ? કારણ કે તમારું થિંકિંગ ક્લિયર નથી, એટલે શું કરવું એ બાબતે તમે સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી। ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક, આ સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવશે કે કેવી રીતે આવી કન્ડિશનમાંથી બહાર નીકળવું। ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે શું? હાઉ ટુ સ્ટેપ બેક, કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યુઅર સેલ્ફ, અને ભાવાત્મક રીતે આ પરિસ્થિતિમાંથી તમારી જાતને અલગ પાડવી, ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે, લાગણીજન્ય રીતે, ડિટેચ, ડિટેચ કરવું એટલે સેપરેટ થવું, અલગ પડવું, તમારા માઇન્ડને તમારી લાગણીઓથી અલગ પાડવાનું છે કે જેથી કરીને માઇન્ડ યોગ્ય ડિસિઝન લઈ શકે, યોગ્ય ક્લિયર થિંકિંગ કરી શકે। ઇમોશનલી તમારે ડિટેચ થઈ જવાનું છે તમારી જે સિચ્યુએશન છે એમાંથી। ફરીથી, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ
हाउ टू स्टेप बैक एंड इमोशनली डिटेच योर सेल्फ फ्रॉम योर करंट सिचुएशन। आ स्क्रीन एक्सरसाइज तमने बताशे कि इमोशनली तमारी परिस्थिति माथी तमारे केवी रीते डिटेच थवानुं छे, अलग पड़वानुं छे। शा माटे? सो देट के जेथी करीने यू कैन सी मोर क्लियरली वॉट इज गोइंग ऑन, के जेथी करीने तमे स्पष्ट रीते जोई शको कि तमारी आसपास शू बनी रह्युं छे, कई परिस्थिति निर्माण थई रही छे, शाने कारणे तमारा पर लागणीओ प्रभावी थई रही छे, केम तमे आटलो बधो स्ट्रेस फील करी रह्या छो। हवे ए बधुं तमे क्लियरली क्यारे जोई शको? इमोशनली तमे ए परिस्थितिमांथी डिटेच थई जाओ तो, इमोशनली तमे ए परिस्थितिमांथी बहार निकळी जाओ तो, इमोशनली तमे ए परिस्थितिथी अलग थई जाओ तो। परिस्थिति तमारी छे पण तमारे ए परिस्थितिथी अलग थई जवानुं छे के जेथी करीने यू केन सी मोर क्लियरली, तमे वधारे स्पष्ट रीते जोई शको। शुं जोई शको? वॉट इज गोइंग ऑन, के तमारी आसपास शुं बनी रह्युं छे के जेने कारणे तमे आवी परिस्थितिमांथी पसार थई रह्या छो। Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. एक सेंटेंस है, जो बराबर। Taking an outsider's point of view, जारे आपने कोई परिस्थिति में फसायेला होइए, confused होइए, जारे emotions आपना पर हावी थई जाए, त्यारे આપણે બીજા કોઈની સલાહ લેતા હોઈએ છીએ, કારણ કે એ ઇમોશનલી આપણી જેમ ફસાયેલા હોતા નથી, એટલે એ આપણી પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજી શકે છે અને એનું સારી રીતે મૂલ્યાંકન કરી શકે છે। આ આઉટસાઇડર વ્યક્તિ થઈ, એ તમારા પેરેન્ટ્સ હોઈ શકે, તમારા ટીચર્સ હોઈ શકે, તમારા ફ્રેન્ડ હોઈ શકે, કોઈ કાઉન્સેલર હોઈ શકે, પણ અહીંયા વાત અલગ છે, જોજો બરાબર। ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imagining another person in your situation will put a new perspective, તમારે બહારની વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો છે, પરિસ્થિતિ તમારી છે, તમારે બહારની વ્યક્તિ તમને આ બાબતમાં શું સલાહ આપે એ નિર્ણય લેવાનો છે। જોજો, ટેકિંગ એન્ડ આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે દ્રષ્ટિબિંદુ, કોઈ પરિસ્થિતિને જોવાનો એંગલ। ટેકિંગ એન્ડ આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમારી પરિસ્થિતિમાં તમારે બીજી વ્યક્તિની કલ્પના કરવાની છે, પરિસ્થિતિ તમારી છે, તમે કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા છો, તો એની જગ્યાએ તમારે તમારી પરિસ્થિતિમાં તમારી જગ્યાએ તમારે બીજી વ્યક્તિની કલ્પના કરવાની છે કે જેથી કરીને તમને એક નવો પર્સ્પેક્ટિવ, નવો વ્યૂ પોઈન્ટ મળશે તમારા સ્ટ્રેસ પ્રોબ્લેમ પર, તમને નવું દ્રષ્ટિબિંદુ મળશે, સો કે જેથી કરીને યુ કેન ઇવેલ્યુએટ, તમે મૂલ્યાંકન કરી શકો મોર કામલી, વધારે શાંતિથી, વધારે સ્વસ્થ રહીને, ચાલ વોટ નીડ્સ ટુ બી ડન, કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરવાની જરૂર છે। ફરીથી મિત્રો, તમારે આઉટસાઇડર વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ નથી લેવાનો, પણ તમારે તમારી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવાનું છે અને તમારી જગ્યાએ તમારે બીજી કોઈ વ્યક્તિને ઇમેજિન કરવાનું છે અને પછી તમારે આખું પિક્ચર જોતા હોય જોવાનું છે, એટલે તમને એક નવો પર્સ્પેક્ટિવ મળશે, નવો વ્યૂ પોઈન્ટ મળશે કે આ સ્ટ્રેસ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે તમારે શું કરવું જોઈએ, તમે આખી પરિસ્થિતિને વધારે શાંતિથી સ્વસ્થ રહીને ઇવેલ્યુએટ કરી શકશો, એનું મૂલ્યાંકન કરી શકશો કે કઈ કયા પરિબળો છે કે જે તમને સ્ટ્રેસ પહોંચાડી રહ્યા છે। ટૂંકમાં આઉટસાઇડર એટલે તમે પોતે જ, તમારે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું છે અને તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ ફસાયેલી છે એવી કલ્પના કરવાની છે। હવે તમે એ વ્યક્તિને શું સલાહ આપશો એ વિચારવાનું અને ત્યારબાદ એ સલાહનું તમારે પોતે પાલન કરવાનું, કારણ કે પરિસ્થિતિ તો તમારી જ છે। જુઓ, વિથ યોર આઈઝ ક્લોઝડ શું કરવાનું? જુઓ, પહેલું સ્ટેપ, વિથ યોર આઈઝ ક્લોઝ, આંખો બંધ રાખીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિ વિચારો, કઈ? ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, જે પરિસ્થિતિ કરન્ટલી અત્યારે વર્તમાનમાં તમને સ્ટ્રેસ પહોંચાડી રહી છે એ પરિસ્થિતિની વિચારો, આંખો બંધ રાખીને માઇન્ડમાં એ પરિસ્થિતિ વિચારો કે જે પરિસ્થિતિમાં તમે સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છો, જે સિચ્યુએશન તમને સ્ટ્રેસ પહોંચાડી રહી છે એ પરિસ્થિતિને વિચારવાનું છે, આંખો બંધ રાખીને કે એવા કયા પરિબળો છે, કઈ પરિસ્થિતિ છે જેને કારણે હું અત્યારે સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યો છું, એટલે તમારા માઇન્ડમાં આખું પિક્ચર શરૂ થશે, જે પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો તેનું આખું પિક્ચર શરૂ થશે।
હવે એક મહત્વની વાત, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. તમારે એવી કલ્પના કરવાની છે કે માઇન્ડના સ્ક્રીન ઉપર તમારી પરિસ્થિતિ મૂવી રૂપે ચાલુ રહી છે. જે પરિસ્થિતિ તમને સ્ટ્રેસ પહોંચાડી રહી છે એને માઇન્ડની સ્ક્રીન ઉપર તમારે જોવાનું છે કે કઈ પરિસ્થિતિથી હું સ્ટ્રેસમાં પસાર થઈ રહ્યો છું. હોમવર્કને કારણે, કામને પાછું ઠેલવવાની ટેવને કારણે, અથવા તો મારા રસના વિષયો નથી અને હું એ લઈને બેઠો છું, એટલે આ બધું આંખો બંધ રાખીને સ્ક્રીન ઉપર તમે મૂવી જોતા હો એમ કલ્પના કરીને જોવાનું છે. એ પરિસ્થિતિને ઇમેજિન કરવાનું છે. એ પરિસ્થિતિ તમે માઇન્ડની સ્ક્રીન ઉપર મૂવી રૂપે જોઈ રહ્યા છો એવી કલ્પના કરો. કેવી રીતે? એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ. જાણે કે ફિલ્મ છે એ પરિસ્થિતિ જેમાંથી તમે પસાર થઈ રહ્યા છો એ જાણે કે ફિલ્મ છે, અને આંખો બંધ રાખીને માઇન્ડની સ્ક્રીન ઉપર એ ફિલ્મ તમે જોઈ રહ્યા છો એવી કલ્પના કરો. એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ, જાણે કે એક ફિલ્મ છે, યુ આર વોચિંગ, તમે જોઈ રહ્યા છો. હવે વધારે અગત્યની વાત, ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ. આ મૂવીની અંદર માત્ર એ જ બાબતો તમારે દેખાડવાની છે જે બની ગઈ છે. તમને જે બનવાનો ડર છે, જેને કારણે તમે સ્ટ્રેસમાં પહોંચી ગયા છો, એવી બનવાનો ડર હોય એ પરિસ્થિતિને તમારે મૂવીમાં જોવાની નથી. ધારો કે તમારે નીટની કે જેડબલની પરીક્ષા આપવાની છે, તો પરીક્ષા નજીક આવી રહી છે એ વાસ્તવિક છે, વાસ્તવિકતા છે, પણ પરીક્ષા આપવાની બાકી છે, તમારું પરિણામ આવવાનું પણ બાકી છે, અને તમને ડર લાગે છે કે મારું પરિણામ નબળું આવશે. તો તમારે એવી કલ્પના નથી કરવાની કે મારું પરિણામ નબળું આવ્યું છે, કારણ કે પરિણામ આવવાનું તો હજુ બાકી છે, એ ઘટના તો હજુ બની નથી. તો મૂવી જ્યારે તમે જુઓ આંખ બંધ કરીને, ત્યારે માત્ર એ જ વસ્તુ તમારે જોવાની છે જે બની રહી છે. બનવાનો ડર છે એ તમારે જોવાનું નથી. રિયલમાં તમારી સાથે જે બન્યું છે એને આંખો બંધ કરીને માઇન્ડની સ્ક્રીન ઉપર મૂવી જોતા હો તેમ જોવાનું છે કે એવી કઈ બાબતો છે કે જેને કારણે હું અત્યારે સ્ટ્રેસ અનુભવી રહ્યો છું. ઇન્ક્લુડ, આ મૂવીની અંદર સમાવેશ કરો. ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, જે માત્ર બન્યું છે તેનો સમાવેશ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, જે કદાચ બનશે એવો તમને ડર છે એ બાબતોને તમારે આ માઇન્ડના મૂવીમાં જોવાની નથી. હવે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. ફિલ્મ તમારી છે, પરિસ્થિતિ તમારી છે, આંખો બંધ રાખીને તમે એ રિયલ મૂવી જોઈ રહ્યા છો, પણ એ રિયલ મૂવીમાં તમારી જગ્યાએ તમારી જેન્ડરની બીજી વ્યક્તિ છે એમ તમારે કલ્પના કરવાની છે. તમારી જેન્ડરની, એટલે છોકરો હોય તો એણે પોતાની જગ્યાએ બીજા એક છોકરાની કલ્પના કરવાની, પરિસ્થિતિ પોતાની છે પણ મારી જગ્યાએ આ ફસાયેલો છે અને હું મૂવી જોઈ રહ્યો છું. આવું ઘણી વખત થાય મિત્રો, આપણે ફિલ્મ જોતા હોઈએ તો ફિલ્મની અંદર કોઈ પાત્ર હોય કે કોઈ પરિસ્થિતિમાં ફસાયેલું હોય તો એના માઇન્ડમાં એનું સોલ્યુશન ન આવે, પણ આપણે એક પ્રેક્ષક તરીકે આપણા માઇન્ડમાં તરત આવે કે એણે આમ કરવું જોઈએ, જો એ આમ કરે તો આમાંથી બહાર નીકળી જાય. આવું સજેશન આપણા માઇન્ડમાં આવે ને જ્યારે આપણે સ્ક્રીન ઉપર કોઈ પાત્રને કોઈ પરિસ્થિતિમાં ફસાયેલું નિહાળીએ, ત્યારે આપણા માઇન્ડમાં તરત એને આપવા માટેના સજેશન આવે. અહીંયા એ વસ્તુ તમારે તમારા માટે કરવાની છે. મૂવી તમારું છે, આંખો બંધ રાખીને એ પરિસ્થિતિ જે તમારી સાથે બની રહી છે એને તમારે જોવાની છે, પણ એ પરિસ્થિતિમાં તમારી જગ્યાએ તમારે બીજા કોઈ વ્યક્તિની કલ્પના કરવાની છે અને તમે એક બહારની વ્યક્તિ તરીકે આ મૂવી જુઓ છો, એ રીતે તમારે આખી પરિસ્થિતિને નિહાળવાની છે. એટલે તરત તમને સજેશન્સ મળશે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારે શું કરવું જોઈએ. જુઓ ફરી, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. એટલે તમે જો બોય છો તો આંખો બંધ કરીને તમારી પરિસ્થિતિની કલ્પના કરો, ત્યારે એ પરિસ્થિતિમાં તમારી જગ્યાએ બીજો કોઈ છોકરો છે અને તમે એક બહારની વ્યક્તિ તરીકે આખી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છો એવી કલ્પના કરવાની છે. છોકરી હોય એણે પોતાની જગ્યાએ બીજી કોઈ છોકરી એ પરિસ્થિતિમાં છે એવી કલ્પના કરવાની છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, બહારના એક નિરીક્ષક તરીકે આ ફિલ્મ જુઓ. ફિલ્મ એટલે આ પરિસ્થિતિ કે જે તમને સ્ટ્રેસ પહોંચાડી રહી છે, પણ એને તમારે બહારની વ્યક્તિ તરીકે જોવાની છે. તમે ખુરશી પર બેઠા છો, આંખો બંધ છે, અને જે પરિસ્થિતિમાંથી તમારે તમે પસાર થઈ રહ્યા છો એ પરિસ્થિતિ તમને સામે માઇન્ડની સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, પણ એ પરિસ્થિતિમાં તમારી જગ્યાએ તમારે બીજી કોઈ તમારી જ જેન્ડરની વ્યક્તિની કલ્પના કરવાની છે. હવે
हाउ डू यू फील अबाउट वॉट इज गोइंग ऑन इन द फिल्म, फिल्ममां जे कंई बनी रह्युं छे एना बाबते तमे शुं फील करो छो, जो वॉट एडवाइस वुड यू गीव द पर्सन हु इज रिप्लेसिंग यू ऑन द स्क्रीन, जे व्यक्ति ने तमे तमारी जग्याए रिप्लेस करीने मूवी जोई रह्या छो એ વ્યક્તિને તમે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કઈ એડવાઇસ આપશો? એ તરત તમારા માઇન્ડમાં આવશે. હવે ઓપન યોર આઈસ, આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ, અને તમે જે સલાહ પહેલાને આપતા હતા એના પર કામ કરો. કારણ કે ખરેખર તો પરિસ્થિતિ કોની હતી? તમારી. તમે કલ્પના કરી હતી કે એને તમારી પરિસ્થિતિમાં બીજું કોઈ ફસાયેલું છે, અને તમે આખી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો છો આઉટસાઇડર ઓબ્ઝર્વર તરીકે, એટલે તરત તમારા માઇન્ડમાં સજેશન્સ આવશે. ફરીથી મિત્રો કહું છું, આપણે મૂવી જોતા હોઈએ ત્યારે કોઈ સિચ્યુએશન સ્ક્રીન પર આવે અને એમાં કોઈ પાત્ર ફસાયેલું હોય તો તરત જ આપણા માઇન્ડમાં એના માટે સોલ્યુશન આવે, સજેશન આવે કે એણે આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, તો એ આ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર નીકળી જાય. અહીંયા એ જ વસ્તુ તમારે તમારા પોતાના માટે કરવાની છે. પરિસ્થિતિની કલ્પના કરવાની, તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ છે એ પરિસ્થિતિમાં, એવું જોવાનું, અને તમે શું સલાહ આપશો એ વિચારવાનું, આંખો ખોલીને એ સલાહનું તમારે પોતે પાલન કરવાનું, એટલે તમે એ સ્ટ્રેસજનક પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળશો. થેન્ક યુ.